અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે તો અમદાવાદ શહેરમાં લોકો બીમાર પડી રહ્યા છે. અમદાવાદમાં ચાલુ માસમાં ઝાડા ઉલટીના 288 કેસ નોંધાયા. તો રોગચાળાના આંકડા પર નજર કરીએ તો કમળાના 97, ટાઇફોઇડના 186 કેસ નોંધાયા. તો શહેરમાં કોલેરાના 7 કેસ નોંધાયા. લાંભા, વસ્ત્રાલ, વટવા અને અમરાઈવાડીમાં કોલેરાના કેસ નોંધાયા. ઠંડીમાં પણ મચ્છરોનો ઉપદ્રવ્ય યથાવત છે ત્યારે એએમસી હેલ્થ વિભાગ દ્વારા સેમ્પલિંગની કાર્યવાહી કરાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં પાણીજન્ય કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 288 કેસીસ, જોન્ડિસના 97 કેસીસ, ટાઇફોઇડના 186 કેસીસ અને કોલેરાના 7 કેસીસ રિપોર્ટ થયેલા છે. કોલેરાના કેસીસ લાંભા વોર્ડ, વસ્ત્રાલ વોર્ડ, વટવા વોર્ડ અને અમરાઈવાડી વોર્ડમાંથી આ કેસીસ રિપોર્ટ થયેલા છે. કોર્પોરેશન દ્વારા આ પ્રકારના કોઈપણ વોટરબોર્ન કેસીસ નોંધાય તો તેના માટે પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. ચાલુ માસ દરમિયાન આ જ પ્રમાણે ટોટલ 3200થી વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને તે પૈકી 30 જેટલા સેમ્પલ અનફિટ આવેલા છે. અમદાવાદ શહેરમાં હાલમાં મચ્છરજન્ય કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના 36 કેસીસ, સાદા મલેરિયાના 9 કેસીસ અને ઝેરી મલેરિયાના 5 કેસ રિપોર્ટ થયેલા છે. તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં લોહીના નમૂના લેવાય, ડેન્ગ્યુ માટે જરૂરી સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે હાલમાં જે મસીનું પ્રમાણ કમ્પેરેટિવલી વધારે માલૂમ પડેલું છે, લોકોની ફરિયાદ પણ આ અનુસંધાને કોર્પોરેશનમાં આવેલી છે. કોર્પોરેશન દ્વારા આના અનુસંધાને કોલ્ડ ફોગિંગ મશીનથી તેમજ જે વ્હીકલ માઉન્ટેડ થર્મલ મશીન છે તેના દ્વારા હાલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલા છે. ટોટલ એવરી ડે 6 જેટલા મોટા વ્હીકલ દ્વારા આ પ્રકારનું ફોગિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાલ હાથમાં ધરવામાં આવેલી છે.